नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल एजुकेशन में तमाम विद्यार्थियों स्वागत है श्री शुभम स्कूल। गया वीडियो नी अंदर आपणे काव्य 22 काव्यनु नाम है भाणी। प्रथम वीडियो नी अंदर आपणे एनी चर्चा करी गया, त्यारबाद आज आपणे आगळ वधीए तो आगळ काव्यनी वात करता पहला चार बाबतोनी याद करिए। काव्यनु नाम भाणी, कवि इंदुलाल गांधी, काव्यनो प्रकार उर्मी काव्य अने साहित्य गोरसीमांथी। चारे चार बाबतों परीक्षा माटे वेरी मोस्ट आईएमपी। ओढ़णू पेरे ने घाघरो धुए। हवे भाणी दिवाळी नजीक छे एटले रात्रिना समय में भादर नदीना किनारे पोताना जूना कपड़ा धोवा माटे गई छे, जेनी चर्चा आपणे गया वीडियो में जोई। तो हवे कपड़ा में शू धोवे छे? तो ओढ़णू पेरे ने घाघरो धुए, एक एनी पासे ओढ़णू छे, ई ओढ़णाने ओढ़ी लिए छे, पोताना शरीरने संताड़े छे अने घाघराने धुवे छे। घाघरो कहता चणियो, एने पहेरेलो चणियो ए पोते रात्रिना समये भादर नदीना किनारे आ वस्त्रने ए धोवे छे, कपड़ाने धुवे छे। घाघरो ओढ़े ने ओढ़णू धुवे, आનો અર્થ એવો થયો મિત્રો કે એક વસ્ત્રને ઈ પહેરે છે અને બીજા વસ્ત્રને ધુવે છે, ફરી પાછું ધોયેલા વસ્ત્રને પહેરે છે અને પહેરેલા વસ્ત્રને ધુવે છે। પહેલાં ઓઢણું ધોયું ત્યારે ઘાઘરો પહેર્યો, ઘાઘરો ધોયો ત્યારે ઓઢણું પહેર્યું। એટલે આ રીતે એની પાસે વધારાના એવા કોઈ કપડાં નથી કે જે કપડાં પહેરી અને અન્ય કપડાંની ધોવે છે। એક કપડું પહેરે છે ત્યારે એક કપડું ધુવે છે અને બીજું કપડું ધુવે છે ત્યારે એ જ કપડું પાછું પહેરે છે। એટલે કીધું ઓઢણું પહેરે ને ઘાઘરો ધુવે, ઘાઘરો ઓઢે ને ઓઢણું ધુવે, બીતી બીતી ચારે દિશામાં જુએ, એ ચારે બાજુ જુએ છે કે એને કોઈ જોઈ જતું નથી ને, કારણ કે એને બીક છે। આજે પાણી જે છે એ રાત્રિના સમયે આ નદી કિનારે જ્યારે એ પોતે કપડાં ધુવે છે ત્યારે એને સૌથી બીક પોતાના નિહ વસ્ત્ર શરીરની છે કે એને કોઈ જોઈ જતું નથી ને, કારણ કે આ સ્ત્રી છે એ અતિશય ગરીબ છે, એની પાસે કોઈ એવી સંપત્તિ નથી કે એ કોઈ રૂપિયાવાળી નથી, પોતે એકદમ ગરીબ સ્ત્રી છે અને ભાણી પોતાના શરીરને કોઈ જોઈ ન જાય એના બીકથી એ ડરીથી એ આજુબાજુમાં જોતા જોતા ફટાફટ પોતે કપડાં ધુવે છે। એને ઉઘાડા અંગે અંગમાંથી આત્મા ચૂવે, આત્મા ચૂવે એટલે દુઃખ થવું, એનું આખું શરીર જાણે દુઃખી હોય ને એવું થાય છે, એના શરીરમાંથી દુઃખનો આભાસ જોવા મળે છે, કારણ કે એ પોતે ગરીબ છે, એની પાસે કોઈ એવા વધારાના કપડાંય નથી કે કોઈ એવા પૈસા પણ નથી અને નદી કિનારે આવી ખુલ્લી જગ્યા ઉપર રાત્રિના સમયે બીકની મારી પોતે કપડાં ધુવે છે અને એનું એને વધારે પડતું દુઃખ લાગે છે। લાખ ટકાની આબરૂને એણે સોડમાં તાણી, લાખ ટકાની આબરૂ, લાખ કહેતા વધારે, ટકા કહેતા ઓછું થાય, પણ એની આમ કહી તો પોતાની ખૂબ આબરૂ છે। આજ માણસ પૈસાથી મહાન બને છે એ મહત્ત્વનું નથી, પણ એ પોતાના સંસ્કારોથી મહાન બને છે ને એ વસ્તુ મહત્ત્વની છે। એટલે આ પરિસ્થિતિ આપણને આ કાવ્યમાં કવિ સમજાવે છે। આજ માણસ પાસે સંપત્તિ ઘણી બધી હોય પણ આબરૂ ન હોય તો એ સંપત્તિનું કોઈ મહત્ત્વ નથી, પણ જો સારા સંસ્કારો હોય તો એ માણસ કદાચ ગરીબ હોય ને તો પણ એની મહાનતા છે ને એ કંઈક અલગ હોય છે। એટલે કવિ શું કહે છે કે એને લાખ ટકાની આબરૂને, પોતાની આબરૂને બચાવવા માટે એણે સોડમાં તાણી, સોડ એટલે વસ્ત્ર થાય, સોડ એટલે ખરેખર એ પોતાના શરીરને ઢાંકવા માટેની આ વાત કરે છે, શરીરને પણ ઢાંકવાનું છે અને શરીરની સાથે એને પોતાની આબરૂ પણ બચાવવાની છે। આબરૂ છે ની માન છે મિત્રો, વનવાસની અંદર રામ છે એ સંન્યાસી વેશમાં 14 વર્ષ જે છે એને પસાર કર્યા, પણ એની આબરૂ કેટલી હતી જેની મને તમને બેયને ખ્યાલ છે, અને આજે એક ભગવાન તરીકે પૂજાય છે એ મહાન છે। તો આ પરિસ્થિતિની વાત છે મિત્રો કે આબરૂ છે વ્યક્તિની માન છે, એટલે આબરૂને સાચવવા માટે એને પોતે ખૂબ જ ધ્યાન રાખે છે અને ભાદરમાં ધુવે લુગડા પાણી, ભાદર નદીના કિનારે પોતે કપડાં ધુવે છે। ઊભા ઊભા કરે ઝાડવા વાતું, અહીંયા કવિની કલ્પના કંઈક ઓર છે કે વૃક્ષો જાણે વાતું કરે છે, કોની વાતું કરે છે? કદાચ ભાણીની વાતું કરતા હશે, કદાચ ભાણીની સ્થિતિની વાત કરતા હશે કે એ જ આજે એક રાત્રિના સમયે એક સ્ત્રી
પોતાની આબરૂને બચાવવા માટે અને પોતે કપડાં ધુવે છે અને મનની અંદર કેટલું બધું દુઃખ હશે ને તો એ કદાચ દુઃખની ચર્ચા કરતી હશે. આવી રીતના બે ઝાડવાઓ ઊભા ઊભા કરે ઝાડવા વાતો, ચીભડા વેચીને પેટડા ભરતી પાણી છે એ પોતાનું ગુજરાન ચલાવવા માટે ચીભડા વેચે છે અને ચીભડા વેચીને એમાંથી જે પણ કાંઈ પૈસા મળે એમાં એ પોતાનું ગુજરાન ચલાવે છે. મિત્રો, આપણે બીજા ચેપ્ટર વાત કરીએ ખીજડીએ ટેકરેની, તો એ ખીજડીએ ટેકરેમાં ભોજા કાળો નામનું પાત્ર છે, એ પણ ચીભડા વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો. એમાં અહીંયા ભાણી પણ ચીભડા વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે. ચીભડા વેચીને પેટડા ભરતી ક્યાંથી મળે એને ચીથરું ચોથું. એ બહુ ગરીબ છે. ચીથરું ચોથું એટલે કપડાં. એની પાસે ખરીદવા માટે પૈસા નથી. ખરીદવું છે, કપડાંની ખરીદી કરવી છે, પણ એની પાસે કોઈ વધારાના એવા રૂપિયા નથી કે જેથી કરીને પોતે પોતાના માટે, પોતાના શરીરને ઢાંકવા માટે કપડાંની ખરીદી કરી શકે. એટલે એવી કોઈ બાબત અહીંયા ભાણી પાસે નથી, કે એવી કોઈ એની આવક પણ નથી કે પોતાનું ગુજરાન ચલાવવા માટે એ જીભડા વેચે છે અને પોતાની રોજીરોટી છે એ ચાલુ છે. અને આ જ વસ્તુ પરિસ્થિતિ પાણીની આજે ગંભીર છે. ક્યાંથી મળે એને ચીથરી ચોથું. વસ્ત્ર વિનાની ઇસ્તરી જાતની આબરૂ સારું. વસ્ત્ર એ તળપદો શબ્દ છે. આનો અર્થ થાય વસ્ત્ર. વસ્ત્ર એટલે કપડાં. વસ્ત્ર વિનાની ઇસ્તરી. ઇસ્તરી એટલે સ્ત્રી, નારી. વસ્ત્ર વિનાની ઇસ્તરી જાતની આબરૂ સારું. પડી જતી નથી કેમ મોલાતું. મોલાતું એટલે મહેલો. આજે ભાણી એવું કહે છે કે આજે કપડાં વગરની સ્ત્રી, વસ્ત્ર વગરની સ્ત્રીની આબરૂને સાચવવા માટે આટલી બધી મહેલો, મોલાતો, સંપત્તિઓ જે છે એ કેમ ધરાશાયી નથી થઈ જતી. એટલે એ પોતે ભગવાનને કહે છે, મિત્રો, કે હું એક એવી સ્ત્રી છું કે મારી પાસે પહેરવા માટે કપડાં પણ નથી. અને ઘણા બધા માણસો જે આવા મોટા મોટા મહેલોમાં, આલિશાન મહેલોમાં પોતાની જિંદગી સરસ રીતે પસાર કરે છે. આજે મિત્રો મને કરશનદાસ માણેક કવિ યાદ આવે છે. કરશનદાસ માણેકે બહુ સરસ મજાની વાત કરેલી છે, હે, કે નથી મળતી શ્રીમંતોના કુબા ઉપર, શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. ગરીબોને નથી મળતું ખાવાનું, હે, કે તેલનું ટીપું દોયેલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આ વાત અહીંયા કરશનદાસ માણેકે કરેલી છે. મને એ સમજાતું નથી કે આમ કેમ થાય છે અને ફૂલડા ડૂબી જતા અને પથ્થર તરી જાય છે. કામ તેનું ને મળતું નથી, સૂકું એ તણકલું અને લીલાછમ ખેતરોલા આખલા ચરી જાય છે. મુઠ્ઠી ચાર ચોરનાર દેવળીએ દંડાય છે અને મોટી ચોરી કરનાર રોજ મહેફિલોમાં મંડાય છે. આ એના જેવી વાત છે મિત્રો, કે એકને કાંઈ મળતું નથી અને એકને એવી બાબત છે કે કાંઈ બાકી રહેતું નથી. કેટલી એક સિક્કાની બે બાજુ છે ને, એક અમીર છે અને એક ગરીબ છે. કેટલી પરિસ્થિતિ ગંભીરતાની બાબત કરશનદાસ માણેકે સમજાવી છે. ગરીબોના કુબામાં તેલનું ટીપું દોયલું અને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. એ કબર ઉપર ઘીનો દીવો થાય છે એનો અર્થ એવો થાય છે, ખરેખર જેને જરૂર નથી એની પાસે અઢળક સંપત્તિ છે અને જેની પાસે જેને જરૂર છે એની મળે ખાવાનું પણ મળતું નથી. વિચાર તો કરો મિત્રો, આવી સ્થિતિ અહીંયા ભાણીની થઈ છે. એટલે કીધું કે વસ્ત્ર વિનાની ઇસ્તરી જાતની આબરૂ સારું. પડી જતી નથી કેમ મોલાતું. આ મોલાતું એટલે કે મહેલો કેમ પડી જતા નથી. એટલે પોતાની વેદનાને રજૂ કરે છે. પોતાની આર્થિક અને સામાજિક સ્થિતિ બહુ નબળી છે ભાણીની. શિયાળવાની છૂટતી વાણી. શિયાળવું એટલે રાત્રિના સમયે અથવા તો વહેલી સવારે અંધારાની અંદર જે છે એ બોલતું એક પ્રાણી. લાંબા રાગે રોતું તો હવે અહીંયા શિયાળિયું સંભળાય છે અને શિયાળિયાનો અવાજ જે છે એ જોવા મળે છે. શિયાળવાની છૂટતી વાણી. ભાદરમાં ધુવે લુગડા વાણી. પોતાને ડર લાગે છે, પોતાને બીક લાગે છે અને બીતા બીતા એ કપડાં ધુવે છે. કેટલી પરિસ્થિતિ ઓલી હશે મિત્રો, વિચાર તો કરો કે એની પાસે પહેરવા પૂરતા કપડાં પણ નથી. અંગે અંગે આવ્યો ટાઢનો તેડો. મિત્રો વિચાર કરજો, દિવાળી એટલે શિયાળાનો સમય હોય, નદીનો કિનારો, રાત્રિનો સમય અને ભીના કપડાં. હવે ધીમે ધીમે ભાણીની તબિયત બગડે છે અને ભાણીને ઠંડી લાગે છે.
અંગે અંગે આવ્યું ટાઢનું તેડું, કેમ કરી થાવું ઝૂંપડી ભેળું. એને રહેવા માટે તો ઝૂંપડી છે. હવે વિચાર કરે છે, એક તો ઠંડી લાગે છે, કપડાં ભીના છે, નદીનો કિનારો છે, તો હવે હું એવી શું ઝડપ કરું કે જેથી કરી અને હું મારી ઝૂંપડી સુધી પહોંચી. અને કાંઈ મહેલ તો છે નહીં, બિચારી ઝૂંપડીની અંદર રહીએ છે. કેમ કરી થાવું ઝૂંપડી ભેળું, વાયુની પાંખ ઉડાડતી વેળું. વાયુ કહેતા પવન, પવન જે છે એ વાય છે, અને આ જ પવનની અંદર વેળું કહેતા રેતી. ધારો કે આજુબાજુમાં કોઈ એવી રેતી હશે, એ રેતી ઉડે છે, એટલે વાવાઝોડા જેવી સ્થિતિ થઈ છે રાત્રિના સમયે. આ સ્થિતિમાં એ પોતે વિચારે છે કે મારે ઘરે કેમ પહોંચવું, ઝૂંપડીએ કેમ પહોંચવું. આ વિચારમાં ને વિચારમાં એને ઠંડી લાગે છે. જેમ તેમ પહેરી લુગડા નાઠી, નાઠી એટલે જાવું. જેમ તેમ પહેરી લુગડા નાઠી, ઠેસ ઠેબા અને ગળથોલિયા ખાતી. પોતાને ઠેસ વાગી જાય છે, કદાચ એ પડી પણ જાય છે, પડી જાય છે અને વળી ઊભી થઈ જાય છે. આવી રીતના એ પોતાના ઝૂંપડી સુધી ઝડપથી પહોંચવા માટેનો પ્રયત્ન કરે છે. ધ્રુજતી ધ્રુજતી કાયા સંતાડતી, એ પોતે ઠંડીના લીધે જે છે એ ધ્રુજે છે, એને ઠંડી લાગે છે કે મારે કેમ કરી અને પહોંચવું ઝૂંપડી ભેગું. કાયા સંતાડતી, કાયા કહેતા શરીર, એ પોતાના શરીરને સંતાડે છે. શરીરને સંતાડે છે કારણ કે એની પાસે પહેરવા માટે બહુ ઓછા કપડાં છે, જે કપડાં છે એ ક્યાંક ક્યાંક ફાટેલા છે અને ભીના પણ છે. આવી સ્થિતિમાં આવી ગરીબાઈની અંદર એ પોતે પોતાના ઘરે પહોંચવા માટે ઘણું બધું વિચારે છે મિત્રો. અને વાવાઝોડે જેવી સ્થિતિમાં નદીના કિનારે રાત્રિના સમયે એ પોતે માંડ માંડ પોતાની ઘરે ઠેસ ઠેબા ખાતી ખાતી પહોંચે છે. કદાચ રસ્તામાં એક બે વખત ભાણી પડી પણ જાય છે. ધ્રુજતી ધ્રુજતી કાયા સંતાડતી, કુબે પહોંચતા તો પટકાણી. પટકાણી એટલે પડી જવું, કુબો એટલે પોતાનો ઝૂંપડો. પોતાના ઝૂંપડે પહોંચતા તો કદાચ અહીંયા ભાણી પોતે ઢળી પડે છે, પોતે પડી જાય છે. કુબે પહોંચતા તો પટકાણી, રાખની રાણી. રાખ કહેતા ગરીબ, અને આ ગરીબ સ્ત્રી એ માંડ માંડ પોતાના ઝૂંપડે પહોંચે છે અને ભાદરમાં ધુવે લુગડા ભાણી. માંડ માંડ કરીને પોતાના ઘરે તો પહોંચે છે, પણ ઘરે પહોંચતાની સાથે જ એ બેભાન બની જાય છે. આવી સ્થિતિ અહીંયા ઇન્દુલાલ ગાંધીએ કાવ્યની સમજાવેલી છે. આ કાવ્ય મિત્રો અહીંયા પૂરું થાય છે. અને આ કાવ્યનો સવિસ્તર ભાણીની પરિસ્થિતિ સમજાવો, આ ચાર માર્કનો જે સવિસ્તર છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર બને છે. આ સવિસ્તરની સાથે મેં તમને ગયા વિડીયોમાં વાત પણ કરેલી મિત્રો કે આ ચારે ચાર બાબતો પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાઈ ગઈ, જે તમારા માટે ઘણી બધી મોસ્ટ આઈએમપી બને છે. ઓકે મિત્રો, આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ, ચેપ્ટર પણ અહીંયા પૂરું થઈ જાય. ફરી મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.